બીજું કે આ ઘટના ના બનવી જોઈએ એના માટે સૌથી સેકન્ડ પોઈન્ટ મારે કહેવું છે કે દિલ્હીમાં તો હું ઘણીવાર ગઈ છું તો મેં પોલીસો આટલી બધી જોઈ છે તેની બધી પીસીઆર વેનો આ તે બધું ક્યાં છે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે આઈ એમ સરપ્રાઈઝ કે અત્યાર સુધી મારા ખ્યાલ હજી કોઈ સસ્પેન્ડ થયું નથી જી મારા ખ્યાલે તો કોઈકનું કોઈક બે ચાર જણ તો સસ્પેન્ડ થવા બી જોયું ટુ મેક દેમ રિયલાઇઝ કે ઇટ ઇઝ ધેર જોબ ધેર પેડ ટુ ડુ ઇટ જેમ કે મારી કંપનીમાં કામ ના થાય તો મારો એરિયા મેનેજર કામ ના બોસ કરે તો હી સપોઝ ટુ ગેટ આઉટ ફ્રોમ ધ કંપની ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે બધા ટેકનોલોજીની વાત કરીએ છીએ અત્યારે તો 3D ટેકનોલોજી બહુ પોપ્યુલર છે આપણે એની વાત કરીએ છીએ તો સાલો આપણી પાસે એક સિમ્પલ ટેકનોલોજી બહુ સિમ્પલ હતી ટેકનોલોજી વિચ આઈ એમ ગોઈંગ ટુ ઇનફેક્ટ ટેલ હું પ્રપોઝ કરવાની છું કે તમે તમારા મોબાઈલમાં એક ડિસ્ટ્રેસ બટન હોય તમે સિમ્પલ એક બટન દબાવો એટલે તરત એ બટન થી એક કોલ સેન્ટર પર જાય કોલ સેન્ટર પરથી તરત પાંચ કે છ જણ જે છોકરીએ કે જેને છોકરાએ લખ્યું કે આટલા જણોને એસએમએસ જવો જોઈએ એટલે તે જ કોલ સેન્ટર પરથી એસએમએસ બી થાય ને એ જ કોલ સેન્ટર પરથી નિયરેસ્ટ પોલીસ સ્ટેશન હોય એવરીથિંગ ઇઝ એટલે પૂરી સલામતી ની આપ અને જોડે ના મને જીપીએસ જોઈતું હોય નથી કારણ કે હું મોબાઈલ ફોન વાળાના ટાવર માંથી હું એ લોકોનું લોકેશન લઈ લઉં એટલે હું એટલે સોફ્ટવેર લોકેશન લઈ લઈ અને તરત પોલીસ ત્યાં દોડે અને પોલીસે બી દોડવાની સીધો છે ને આટલી બધી પીસી પીસીઆર વેન આટલા બધા સવાલ એ લોકોનો વાઈફો જે વાપરે છે ને લખાવે છે કે પીસીઆર વેન ના પેટ્રોલ વાપરે તો એ બી બધું અમને ખબર છે લેટ ઓઝ નોટ ગેટ ઇન ટુ ઓલ ધેટ રાઈટ નાઉ તો એટલા ધુવાડા થાય છે પેટ્રોલ ના તો એ ધુવાડા પર પેલો પીસીઆર વેન ત્યાં દોડે ને જોઈ કે સમથિંગ ઓડ છે કે બે ચાર રોંગ મને ને બોસ તરત ખબર પડી જાય કે સમથિંગ ઇઝ રોંગ જે બિલકુલ આપણે ગુજરાતની વાત કરીએ 10 વર્ષની અંદર ગુજરાતની અંદર આવી ઘટનાઓ નથી બની એવું તો નથી પરંતુ સામે નથી આવતી કારણ કે આપણે જોઈએ છે કે સુરતની યાદ છે સ્વાગત છે અને ચર્ચાને આગળ વધારીએ તો જે પ્રમાણે ભાવનાબેન આપણે ચર્ચા જે કરી રહ્યા છે તેને લઈને જો વાત કરીએ જે પ્રમાણે ઘટના ઘટે છે ત્યારબાદ ન્યાયની વાત આવે છે ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વાત કરી રહ્યા છે પરંતુ એ બધું નથી થતું જે પ્રમાણે હમણાં વાત કરી કે ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ ઘણા બન્યા છે સુરતની વાત કરી પરંતુ એમાં ફટાફટ જે ન્યાય મળ્યો છે જો વાત કરીએ દિલ્હીની દિલ્હીમાં એવું શા માટે નથી થઈ રહ્યું સૌથી પહેલા તો રુઝાનબેને સુરતના ઇન્સિડન્સને યાદ કર્યો અને આપે કહ્યું કે ઘટના નથી બનતી એવું તો કહી જ ન શકાય ઘટના તો બનતી દરેક શહેરોમાં દરેક શહેરોમાં દરેક રાજ્યની અંદર આવી ઘટના બનતી હોય છે પરંતુ એની સંખ્યા ક્યાં કેટલી છે એ વધુ મહત્વનું છે અને બીજું કે આવી ઘટના બને ત્યારે એની ઉપર કેટલી ઝડપથી અમલ થાય છે એક્શન થાય છે એ વધુ મહત્વના છે અને મને એટલું તો કહેવાનું ચોક્કસ સારું લાગશે કે ગુજરાતની અંદર ઘટના ઓછી બને છે એ બધા જ સ્વીકારે છે પ્લસ એના ઉપર કાર્યવાહી પણ થાય છે અને જ્યારે જ્યુડિશરીમાં જાય છે પણ એના માટે રુઝાનબેને જેમ કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઈએ તો એમની સાથે હું સહમત છું કે આવા બધા જે કેસીસ હોય છે એને અલગ રીતે ફાસ્ટ ટ્રેકમાં જો લઈ જવામાં આવે અને આરોપીને ઝડપથી સજા થાય તો ચોક્કસ સમાજ ઉપર અસર થતી હોય છે આમાં એવો કોઈ ઝઘડો કરવો કે ભાઈ દિલ્હીમાં કેમ વધારે થયું હરિયાણામાં કેમ વધારે થયું મુંબઈમાં લોકલ ટ્રેનમાં કેમ રેપ થયો એ બધામાં પડ્યા કરતા આજે મહિલાઓએ જાગૃત થઈને આજે એક સાથે બધાએ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ અંગે ઝડપથી કાયદાઓ હોવા જોઈએ એનો અમલ થવો જોઈએ અને બીજું કે જ્યારે આવી ચર્ચાઓ મને દુઃખ એક વાતનું થયું કે હું પણ સાંસદમાં રહી છું જ્યારે આવી ચર્ચાઓ થતી હોય અને જ્યારે મંત્રીશ્રી એના વિશે રિપોર્ટ આપતા હોય ત્યારે દરેકને દુઃખની લાગણી તો થવી જ જોઈએ પરંતુ કેટલાક લોકોના ચહેરા ઉપર મને દુઃખ નહોતું દેખાયું અને એ વાતનું દુઃખ સમગ્ર દેશની નારીઓને થયું હશે એ હું અત્યારે ચોક્કસપણે કહી શકું તમે એમની વાત સાથે સહમત છો કે નહીં સોનલબેન શું કહેશો એમાં મુખ્ય તો સેન્સિટાઇઝેશનની વાત છે એમાં પોલિટિશિયનથી માંડીને તે પોલીસ સુધીના સેન્સિટાઇઝેશનની વાત છે અને એને કારણે જ ઘણા બધા બનાવો બને છે રિપોર્ટ પણ નથી થતા અને એની બહેનો આગળ પણ નથી આવતી કારણ કે એ લોકોને ઘણી વખત ખ્યાલ હોય છે કે લોકોને ન્યાય મળવાનો નથી બહુ લાંબો સમય જવાનો છે અને સામે સામાજિક જે આખી પ્રતિષ્ઠા વચ્ચે હોડમાં મુકાય છે અને બેને કહ્યું તેમ પૈસા કોમ્પન્સેશન એક વાત છે પણ એમાં જીવનમાં આખો જે એક સ્કાર લાગે છે એના આખા માનસિકતાને એને કારણે એક આ બહુ મોટી બીજું જ્યારે આપણે સિસ્ટમ એક બનાવી નથી શકતા જે હું કહું કે દાખલા તરીકે એરપોર્ટ ઉપરથી પેડ ટેક્સીની વાત છે દિલ્હીમાં જ આપણે જોઈએ છે તો હેરેસમેન્ટ બહુ ઘટી ગયું છે તો આવી સિસ્ટમ જો તમે દરેક જગ્યાએ બનાવો તો મને લાગે છે એની સાથે પેટ્રોલિંગ
પોલીસની જે વાત કરે છે તો પેટ્રોલિંગ સઘન હોવું જોઈએ. આવા વિસ્તારો તમને ખબર છે કે જ્યાં આગળ વધારે એકાંત હોય છે તો ત્યાં આગળ સઘન પેટ્રોલિંગ હોય તો મને લાગે છે એ ઉપરાંત સીસીટીવી છે, બીજી બધી જે ટેકનોલોજી છે તેનો તમે ઉપયોગ કરો તો મને લાગે છે કે સંપૂર્ણપણે તમે એનો નાશ ના કરી શકો. અને બીજું કે પુરુષોને જે આખી નાનપણથી બાળકોને જે આપણે ઉછેરીએ છીએ એમાં જે માનસિકતા સ્ત્રીઓ તરફ હિણપતની ભરેલી નજરથી જોવાની એ જો ગમે તેમ કરીને દૂર થાય તો મને લાગે ઘણો ફેર પડી જાય. ચોક્કસ સ્વબચાવની પણ વાત આવી રહી છે કે તાલીમ પણ એક આપવી જોઈએ કે જે પ્રમાણે આ પોઈન્ટ પર હું સેલ્ફ ડિસિપ્લિન પાસે સેલ્ફ ડિફેન્સ પાસે કામ કરી રહી છું એટલે આઈ એમ સહેમત છું. પણ આ પોઈન્ટ પર તો પેલો છોકરો કઈ ના કરી શક્યો તો બિચારી છોકરી શું સલામતીને લઈને વાત કરી છું. ભાગી જાઓ આ તો બંધ. તું પેલી છોકરી તો બી છોકરાને માર પડતો તો તારી છોકરી હેલ્પ કરતી. આ કેસમાં આઈ વુડ નોટ કોલ કે આ સ્વ બચાવતી હેલ્પ થતી. છોકરી બહુ જાગૃત હતી એટલે એને આટલું બધું કર્યું. અને મને તો આઈ એમ સરપ્રાઈઝ કે આટલી શી ઇઝ અ વેરી સ્ટ્રોંગ પર્સન. હેડ્સ ઓફ ટુ આઈ સેલ્યુટ હર કે જે આટલું બધું સહન કર્યું ને અત્યારે શી ઇઝ આઈ મીન આઈ હોપ શી રિકવર્સ વેરી ફાસ્ટ એન્ડ શી ગેટ્સ ટુ ઇટ. પણ સ્વ બચાવ યસ આપણે આજની તારીખમાં વી આર વર્કિંગ ઓન ઇટ ઓલસો. અને સ્વ બચાવ માટે વી આઈ થિંક બધી બહેનોએ સ્વ બચાવનું જે ગુજરાત સલામત છે તેની વાત આવી રહી છે સુનલબેન, તેને લઈને આપ સહમત છો કે કેમ? હું એવું માનું છું કે ગુજરાતમાં ખાસ કરીને જે દારૂબંધીનો અમલ છે એનો પણ બહુ ફેર પડે છે. અને એ સાંજના સમયે જ્યારે બીજા રાજ્યોમાં જાવ ત્યારે તેનો માહોલ જ બદલાઈ જાય છે. અને આપણે ત્યાં ભલે બીજી રીતે જે એનો અમલ નહીં થઈ શકતો અમુક રીતે, પણ એક વાત તો છે જ કે આ દારૂ પીને લોકો બહાર જતા ગમે. બીજું નાની નાની જગ્યાએ ત્યાં આગળ પેલા એ હોય છે બાર હોય છે અને પબ્સ હોય છે જેને જ બદલે આપણે ત્યાં આઈસ્ક્રીમ પાર્લર્સ છે. એ બહુ એક ફરક છે અને એને કારણે આખા વાતાવરણમાં ફરક પડે છે. મને એવું લાગે છે કે ગુજરાતમાં સલામતીનો આ એક બહુ મોટો કારણ કે વર્ષોથી જ્યારથી દેશ આઝાદ થયો અને ગુજરાત રાજ્ય બન્યું છે ત્યારથી આપણે ત્યાં દારૂબંધી છે અને કરોડો રૂપિયાની ઇન્કમ આપણી સ્ટેટ ગવર્નમેન્ટ કોઈ પણ પાર્ટીની હોય સ્ટેટ ગવર્નમેન્ટ જતી કરે છે પરંતુ દારૂબંધી હોય છે અને જેને કારણે આવી ઘટનાઓ આપણે ત્યાં ઘણી ઓછી. બિલકુલ, એટલે કે સલામતીની જ્યારે વાત આવે છે તો મુખ્ય મુદ્દો છે જે સોનલબેને જણાવ્યું છે ન્યાયની વાત. આપણે ન્યાય તરફ જઈએ તો જ્યારે આજે પ્રમાણે જણાવ્યું કે તેમને જે સરકાર તરફથી રાહત મળવી જોઈએ મદદ મળવી જોઈએ તે બીજી વાત છે, પરંતુ એને બીજી વાત ન કરીએ અને જો સીધી વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એવું શા માટે નથી થયું અત્યાર સુધી? અંગ્રેજ છોકરી આવી હતી એનું મોલેસ્ટેશન થયું હતું. એના ઘરમાં પેલા પ્લમ્બરે મોલેસ્ટેશન કર્યું તો એને કોર્ટમાં કેસ કર્યો. તો કોર્ટમાં એની બિચારીને ઇનિશિયલી હાલત હતી કે એને બિચારીને અંગ્રેજી આવડે અને પેલા લોયરોને અંગ્રેજી આવડે ને એને ખાસ એટલે ગુજરાતીમાં બોલે ને એને બિચારીને હેરાન કરી. પછી પેલા જે એક બીજા લોયર હતા બહુ સરસ લોયર નામ ભૂલી ગયા પણ જેના પાટણ રેપ કેસ લડ્યો હતો ને એ બિચારા લોયર એ બેનને હેલ્પમાં આવ્યા, બધા પ્રેસવાળા એ બેનની હેલ્પમાં આવ્યા ને એ બેનને પછી ન્યાય મળ્યો. એટલે આ તે વખતે એ બી વાત ખોટી હતી કે આપણા જજ બી કશું ના બોલ્યા અને બીજા બધા બીજા લોયરો તો તમાશો જોતા હતા. એટલે આ જે ફાસ્ટ ટ્રેક કોર્ટ એમાં એ બી જુઓ કે તમે બેન લોયર રાખો, તમે બેન જજ રાખો. એટલે શું એ લોકો નથી જે સેન્સિટાઇઝેશન આપોઆપ થઈ જાય. અને ભાવના બેને કહ્યું એક પોઈન્ટ સાથે કહી કે મેં બી જોયું હતું રાજ્યસભામાં ઘણા લોકો હસતા હતા. ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.